શ્રી મહારાજ દર્શક મિત્રો ને પંચાંગ વિશે માહિતી આપશો પંચાંગમાં કાલે તારીખ પચીસ ત્રણ બે હાજર ચોવીસ ને સોમવાર રહેશે કાલે તિથિ વિક્રમ સંવત બે ફાગણ સુદ પૂનમ અને એકમ ભેગી રહેશે કન્યા રાશિમાં ચંદ્ર રહેશે કાલે કાલે કન્યા રાશિ નો ચંદ્ર મૂળાક્ષર પ ઠ ને અણ છે ઉત્તર ભાગોની તરફ નું નક્ષત્ર છે તો વૃદ્ધિ નામનો યોગ છે જ્યારે કરણ બહુ નામ છે પંચક કે વિછોડો ની વાત કરીએ તો આજે પંચક પણ નથી ને વિછડો પણ નથી સૂર્ય મિન રાશિમાં રાશિમાં ચંદ્ર કન્યા અડત્રીસ નો સૂર્યોદય તો સૂર્યાસ્ત છ ને બાવન નો રહેશે ચંદ્રોદય સાત ને બે તો ચંદ્રાસ છ ને ઓગણ નો રહેશે બાર એકવીસ થી એક દસ અભિજીત મુહૂર્ત અને રાહુકાળ આઠ દસ થી નવ બેતાલીસ નો રહેશે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નવા કાર્યો કે કોષાની પણ શરૂઆત થાય નહીં હોળાષ્ટક આવતીકાલ બપોર પછી પતશે કે બપોર પછી કામ કરવા તો થાય પણ પૂરા દિવસ રહે એટલે મંગળવારથી આપણે ગણવાના કોઈ પણ સારા કામ કરવા ને તો મંગળવારથી કરવાના કાલનો દિવસ મધ્યમ રહેશે હોળી ધૂળેટીના પર્વમાં આનંદ થી આ પર્વ વિતાવજો લાભ રહેશે ભગવાન શંકર ને મધ નો અભિષેક કરો તો તે સર્વશ્રેષ્ઠ ગણાય છે શિવ પંચાક્ષર અભિષેક કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે રાત્રિના શુભ ચોગડિયા વિશે માહિતી આપશો શુભ ચોગડિયામાં પેલું અમૃત ચોગડ્યું છ આડત્રીસ થી આઠ દસ કલાક સવારના છ આડત્રીસ થી આઠ દસ કલાક નવ પિસ્તાલીસ થી અગિયાર તેર કલાક પછી ત્રણ ઓગણ પચાસ થી પાંચ વીસ કલાકનું અને પાંચ વીસ થી છ બાવન કલાક નું રહેશે તો આ ચોગડિયામાં પણ કોઈ પ્રકારના નાના મોટા કામ તો થઈ શકે છે એકંદરે ના કરો તો સારું પણ ક્યાંક અટકાળમાં આવી ગયા હોય અને કરવા પડે તો કરી શકો છો જીબેન

આવનારો વર્તમાન અને ભવિષ્ય કેવું રહેશે તો ભાઈ પહેલા તો સર્વપ્રથમ જાણીએ કે હોળીના પ્રાગટ્યના સમયે પવનની દિશા પરથી વર્તારો કેવી રીતે કરવામાં આવે છે એનો વર્તારો કરવા માટે પહેલા તો જો પવન પૂર્વમાં હોય તમે જ્યારે હોળી પ્રગટાવો અને પવન પૂર્વનો હોય તો રાજાને પ્રજાના બંનેના માટે સુખાકારી સમાચાર હોય આજે હોળી પ્રગટાવો તો તમારા અને આપણી જે સરકાર છે એ બંને માટે એકદમ સુખાકારી ભવિષ્ય રહે સાથે અગ્નિકોણમાં હોય એટલે કે અગ્નિકોણમાં ગયેલો હોય તો તે અગ્નિથી ભય રહે એટલે કોઈ જગ્યાએ અગ્નિના કારણે આગ લાગવાની ભૂસ્ખલન થવાની કે પછી દુકાળ પડવાની સંભાવના રહે છે જો અગ્નિ તત્વ બાજુ વાયુ હોય એટલે કે પવન હોય તો આ વર્ષે ગરમીનું પ્રમાણ ઘણા બધા વર્ષોના રેકોર્ડ તોડી કાઢે જો અગ્નિ તત્વ બાજુ વાયુ હોય એટલે કે પવન હોય તો દક્ષિણ દિશા બાજુ હોય તો દક્ષિણ દિશા બાજુનો દુર્લભ ગણ્યો છે જો પવન દક્ષિણ દિશા બાજુ હોય તો દેશમાં દરિદ્રતા કોઈ મોટા રાજનેતાને નુકસાન કોઈ મોટા રાજનેતાઓને અપમાન કોઈ રાજનેતા મોટા જે હોય એ લોકોના દુઃખદ સમાચાર સાંભળવા પડે છે જો દિશા દક્ષિણ બાજુની એટલે યમ રાજ બાજુની યમ બાજુની હોય તો કોઈ મોટા રાજનેતા મોટા અભિનેતા નું અવસાન થતું જણાય છે જો દિશા દક્ષિણ બાજુમાં હોય તો તો દિશા હવે વાત કરીએ તો નૈઋત્યમાં હોય તો શું થાય જો દિશા નૈઋત્યમાં હોય દિશા હોય તો અનાજને નુકસાન થાય માવઠાનો ભય રહે માવઠાના કારણે પાકનો બગાડ થાય જો દિશા નૈઋત્ય બાજુની હોય તો અનાજને નુકસાન પહોંચાડીને ખેડૂતોને માઠી અસર આપી શકે છે પણ દિશા પવન નૈઋત્ય બાજુનો હોવો જોઈએ પશ્ચિમ બાજુનો પવન મધ્યમ ગણેલો છે ના ખરાબ ના સારું રોજિંદા કરતા ઓકે ઓકે એટલે રોજિંદા જેવું ચાલ્યા કરારું નહી અને કઈ વધારે નુકસાન નહીં મધ્યમ ગણાય અને મધ્યમ વર્ગ થી ફાયદો પણ થાય જો ઈશાન બાજુનો હોય જો પવન ઈશાન બાજુનો હોય તો એ ઈશાન બાજુનો પવન પ્રજા ને સુખી કરનારો હોય છે આ ઈશાન બાજુનો પવન રાજ્ય સરકારથી કેન્દ્રીય સરકારથી જે રોજિંદી પ્રજા છે તેનાથી એ લોકોને લાભ રહે એનાથી મોટા તબક્કે સફળ સિદ્ધિઓ પ્રાપ્ત થાય જો ઈશાન બાજુનો પવન હશે તો એ આપણા દેશને પ્રગતિના પંથે લઈ જશે ઈશાન બાજુનો પવન દેશની પ્રગતિ અને દેશના પ્રજાની માં વધારો કરાવે છે સાથે સાથે ઈશાન પવન સરકારને અને સરકારના નિયમોમાં ઉચ્ચ કેળવતા ઉચ્ચ શિક્ષણ પણ પ્રાપ્ત કરાવે છે પશ્ચિમનો વાયુ ઉત્તમ ફળ આપે છે સાથે પૂર્વનો વાયુ થોડો સૂકો વરસાદ પણ આપે છે આપણે વરસાદની વાત કરીએ પશ્ચિમ બાજુનો હોય તો થોડો વરસાદ સારો પડે અને પૂર્વનો વાયુ થોડો સૂકો વરસાદ આપે પૂર્વ બાજુથી પવન આવતો હોય તો વરસાદ આ વખત થોડો ઓછો હોય સૂકો હોય સાથે દક્ષિણ બાજુનો વાયુ પશુ પક્ષીને નુકસાન ના કરે તે માટેનો હોય છે આપણે વરસાદની રીતે જોઈએ છે તો અને ઉત્તર બાજુનો જો પવન હોય તો ખૂબ સારો મુસળધાર વરસાદ આ વર્ષે પડે હોળીના પવનથી ભવિષ્ય આવનારું કેવું રહેશે તે છે અને આપણા ગ્રંથોમાં લખેલા પ્રમાણે તેને આપણે આજે વર્ણન કર્યું છે પહેલાના જમાનામાં હોળીને એટલા માટે મહત્વ આપતું હતું કે હોળીના દિવસથી ચોમાસુ વરસાદ સાથે સાથે રાજ્ય સરકાર અને દેશની પ્રજાનું આખું પવનની દિશાના અગાળે વર્તાર મળતો હતો કે જેવો પવન એવી દેશનું વર્તાર એટલા માટે થઈને હોળીનો પર્વ સૌથી શુભ ગણવામાં આવે છે એટલા માટે થઈને હોળીના પર્વને સૌથી સારો માનવામાં આવે છે આજથી માં હોળીના દર્શન કરીને ઠંડી વસ્તુઓ ખાઈ શકાય કેરીનો રસ બરફ કે જે પણ ખાવું હોય એના પેલા કોઈ દિવસ ખાવું નહી હોળી ના દર્શન કર્યા પછી વસ્તુ ખાવાનો આગ્રહ રાખો માં ઠંડક આપીને તમે ઠંડક પેટમાં રાખો પણ જો તમે માં હોળીને ઠંડક નથી આપીને લોકો બરફના ગોળા ચૂસવાનું કેરીનો રસ ખાવાનું ચાલુ તો એમને જીવનમાં તબિયત એટલા વર્ષમાં તબિયત બગડવાનો કડવો અનુભવ રહે છે એટલે હોળીના દર્શન કરીને જ પછી ઠંડી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખો તો હોળીનો પર્વ આજે ખૂબ સારી રીતે તમે લોકો મનાવો માં હોળીને શાંત કરજો ઠંડા પાણીથી એમને સ્નાન કરીને દક્ષિણ પાંચ પ્રદિક્ષિણા ફેરવીને તમે સૂકી સોપારી શ્રીફળ ધાણી ખારેક આટલું અર્પણ કરીને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની ભાવના અપનાવજો જીબહેન

સમયસર કાર્ય પૂર્ણ થશે મંતવ્ય રજૂ કરી શકો છો કાલે કોઈની સામે સાથે પ્રયત્નોમાં સફળતા મળશે પ્રયત્નોમાં લાભ થશે તમારા ચહેરાથી તમારા ચહેરાના નૂરથી તમારા સ્વભાવથી લોકો તમારી તરફ આકર્ષાશે શુભ કલર કેસરી અને શુભ કલર નવો રહેશે મિથુન રાશિની વાત કરીએ તો અધૂરા કાર્યો પૂર્ણ થશે જે કામ ઘણા સમયથી બાકી છે અધૂરા છે તે પૂર્ણ થશે નકારાત્મક વિચારો આવે ખરાબ વિચારો આવે મગજ સ્થિર ના રહે વિચારો પર ખોટો કડવો અનુભવ થાય પ્રવાસ ફાયદાકારક ના રહે અમુક વખત આપણે કોઈ પ્રવાસ કરીએ પણ જોઈએ એવું ફળ મળતું નથી

સાડા સાત અને મારો પ્રશ્ન એમ છે કે મારા લગ્નના યોગ ક્યારે છે અને શાસ્ત્રીજી નું સ્વાસ્થ્ય સારું નથી રહે અને એમાં મને દાઢ ની બહુ સમસ્યા રે તો કયો ગ્રહ નતો હોય છે અને વારંવાર કો જીવતંતુ કઈ કૂતરું કઈ જાય વારંવાર ગાય પેલું આમ કરે બધા ચાર પગ વાળા પ્રાણી છે ને ચાર પગ વાળા પ્રાણીઓથી નુકસાન ક્યારે થાય કે જયારે તમારું આઠમું સ્થાન ખરાબ થયું હોય ત્યારે થાય આઠમે કેતુ છે આઠમે રાહુ છે આઠમે કેતુની જોડે શનિ છે તો આ બધું વધારે નુકસાન કરાવે તમારે પણ બેન એવી જ વસ્તુ છે એટલે તમને આ બધું થાય છે નિત્યક્રમ પ્રમાણે તમારે લીમડાના પાન વડે કેતુ શેમાં રહ્યો છે લીમડાના પાનમાં રહ્યો છે તો લીમડાના પાન વડે તમારે એક તો નાહવાનું રાખવાનું છે દરરોજ છે બીજી વસ્તુ ગાયત્રી મંત્રનો જાપ ભગવાનમાં ગાયત્રી મંત્રનો જાપ એકસો આઠ વાર કરો સૂર્યનારાયણને નિત્યક્રમ

ખર્ચમાં કોઈક વધારો રહેશે આકસ્મિક ખર્ચા રાહ જોઈ રહ્યા છે મહેનત કરવી પડે અંગત વાતો બહાર ના આવે તેનું ધ્યાન રાખવું કળા ક્ષેત્ર વાળાને ફાયદો થાય કળા ક્ષેત્ર થી લાભ થાય લોનમાંથી મુક્તિ મળે નાની મોટી જો લોન લેવી છે કે દેવું થયેલું છે કર્જ થયેલું છે કોઈને પૈસા લીધેલા છે તો એમાંથી મુક્તિ મળશે બે પાંચ રૂપિયાનો લાભથી તમે કોઈકની લોનની મુક્તિ કર્જ તમારો દૂર કરી શકશો

ખૂબ સારી રીતે આનંદ મળી જાય કાલે પરિવારને સમય આપીને દિવસ સુખ સમૃદ્ધિથી વિતાઈ શકશો કાલે કોઈ પણ જગ્યાએ નાનો મોટો અણધાર્યો છે લાલ શુભ કલર સાત કુંભ રાશિવાળાની વાત કરીએ તો અગ્નિ લોખંડથી થી થોડુંક કાલે સાચવીને રહે અચ્છા માતા પિતા માતા પિતાના આશીર્વાદથી અણધાર્યા કામ પૂરા થશે ફાયદો થશે કાર્યમાં વિઘ્ન આવે નાના મોટા કાર્યમાં વિઘ્નો આવે રચનાત્મક કાર્યોની શરૂઆત કલર નવા આવકના સ્ત્રોત થાય થાય નવી જગ્યાથી રૂપિયાની મુલાકાત સામાજિક કાર્યોની શરૂઆત થાય સામાજિક ઉકેલવાનો જે પણ વાદ વિવાદમાં ફસાયેલા છો તે વાદ વિવાદ ઉકેલજો નાની મોટી નવી શોધખોળથી દિવસ તમારો પસાર થશે કઈક નવી વસ્તુઓ જાણવા મળશે નવી વસ્તુઓ સર્જાશે કાતો નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે

આવનારું વરસ તમને સફળ થશે આ વર્ષે કોઈ રીતે તમારી બદનામી ના થાય તેનું ખાલી ધ્યાન રાખવાનું છે કોઈ તમારા વિશે ખરાબ કે ખરાબ બિહેવ કરે ખરાબ બોલે તે બધું આપણે જવા દેવાનું છે સાથે સાથે આ વર્ષે શું કરવાથી લાભ થશે તો ભગવાન માં લક્ષ્મીને દરરોજ ગુલાબનું અત્તર ચપટી લગાવવાનું અને તમારે પણ લગાવવાથી આખું વરસ સારું ને સુંદર થશે આટલું કરજો લાભ રહેશે ને આવનારું વરસ પણ તમારું સારું જશે મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો ને ખુબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખુબ શુભેચ્છા હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધલો લોકેશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર હાલ મંતવ્ય ન્યુઝ ના ભવિષ્ય રક્ષી કાર્યક્રમમાં બસ આટલો જ નમસ્કાર